नमस्कार, सिटी न्यूज में आपनु स्वागत छे। तो सोशियल मीडिया में अनेक एवा क्रिएटर्स छे के जे कंटेंट बनावी लाखों करोड़ों रूपयानी कमाणी करी रह्या छे, पण तेने लईने पण अनेक टेक्स छे अने जे सरकार पण टेक्स भरे छे अने तेने लई अनेक नियमो छे। तो चालो जाणीए नियमो अने कया रीतना तेमां कर भरवा पड़े छे अमारा खास अहेवाल। सोशियल मीडिया पर कंटेंट बनावी लाखों क्रिएटर्स करोड़ों रूपया कमाई रह्या छे। भारत में पण तेनी संख्या घणी वधारे छे। આવી સ્થિતિમાં સરકારે પણ આ કમાણી પર ટેક્સ ચૂકવવો પડે છે। જો તમે પણ કન્ટેન્ટ ક્રિએટર છો તો તમારે જાણવું જોઈએ કે યુટ્યુબમાંથી મળેલી આવક પર કયા ફોર્મ હેઠળ આઈટીઆર ફાઇલ કરવામાં આવે છે, ઉપરાંત ટેક્સની ગણતરી નિયમ શું છે। ટેક્સ ગણતરીના નિયમો વિશે વાત કરીએ તો સમગ્ર ભારતમાં દરેક માટે સમાન છે। તમે ઈચ્છો તે કોઈ પણ પ્રકારની આવક મેળવી શકો છો। ખેડૂત સિવાય ટેક્સ નિયમો દરેકને લાગુ પડે છે। ભારતમાં 3 લાખ રૂપિયાની આવકને કરમુક્ત રાખવામાં આવી છે। ઉપરાંત જો તમે આઈટીઆર ફાઇલ કરતી વખતે જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરો છો તો 5 લાખ રૂપિયાની આવક ટેક્સ ફ્રી કેટેગરીમાં આવશે, જ્યારે નવી ટેક્સ સિસ્ટમમાં 7 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી કેટેગરીમાં આવશે। આવકવેરા ભરતી વખત ફક્ત એક જ વાતમાં ધ્યાન રાખો કે પગારદાર વર્ગની જેમ યુટ્યુબની આવક આઈટીઆર 1 અથવા આઈટીઆર 2 ફોર્મ હેઠળ ફાઇલ કરી શકાતી નથી। યુટ્યુબર તરીકે તમારી આવક પર એક ફ્રીલાન્સર અથવા ઉદ્યોગપતિની જેમ કર લાદવામાં આવે છે, પગારદાર વ્યક્તિઓની જેમ નહીં। તેથી તમે આઈટીઆર 1 અથવા આઈટીઆર 2 ફોર્મનો ઉપયોગ કરી શકતા નથી। વધુમાં તમે પગારદાર વર્ગના કરદાતાઓ માટે ઉપલબ્ધ રૂપિયા 50,000ની પ્રમાણભૂત કપાતનો દાવો કરી શકતા નથી, કારણ કે તમારી આવક પગાર તરીકે ક્વોલિફાય નથી। જો કે તમે તમારા વ્યવસાયિક ખર્ચના આધારે કર કપાતનો દાવો કરી શકો છો। તો ખાસ કરી અને આઈટીઆર નો 1 અને આઈટીઆર 2 એ આ ફોર્મમાં લાયકાત નથી ધરાવતા। ખાસ કરીને જે વિડીયો કન્ટેન્ટ હોય છે ક્રિએટ કરતા હોય સોશિયલ મીડિયામાં અનેક વિડીયો, એમાં ખાસ કરી અને ભારતમાં પણ તેની સંખ્યામાં સતત વધારો થયો છે, જેને લઈને સરકાર પણ તે બાબતે ટેક્સ ભરતી હોય છે। તો ખાસ કરી અને જે કર તેના ઉપર લાદવામાં આવતા હોય છે, જે સરકારને ચૂકવણી સાથે જ અનેક એવા પગાર ધોરણો છે કે જેની તમે દાવો નથી કરી શકતા।